સોનાની ચમક બતાવીને સીડા ગોલ્ડ ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ સુરતના રોકાણકારોના પાંચ કરોડ રૂપિયા ડુબાડ્યા છે ફક્ત અગિયાર મહિનામાં ત્રણ ગણાથી વધારે રિટર્ન મેળવવાની લાલચમાં સુરતના નવસો થી વધુ રોકાણકારોએ પોતાની મૂળ મૂડી પણ ગુમાવી છે આ કૌભાંડના કઠિત સૂત્રધાર ચૈતન્ય ધર્મેશ અને અશોક બારડોલીવાળા સાથે ભૂતપૂર્વ મેયર નગીનદાસ બારડોલીવાળાનું પણ નામ જોડાયું હોવાથી રોકાણકારોએ તેમના પર વિશ્વાસ કર્યો હતો શરૂઆતમાં બે થી ત્રણ ચેક મળતા રોકાણકારોને વિશ્વાસ બેઠો હતો કે પછીથી ચેક આપવાનું જ બંધ કરી દેવામાં આવતા કેટલાકને ચેક આપવામાં આવ્યા તો તે બાઉન્સ થયા હતા 6 થી 7 મહિના સુધી ચેક ચેક જ મળતા ન હતા તેથી બારડોલીવાળાને વળતા તેમણે બચાવમાં કહ્યું હતું કે અત્યારે તેમની પાસે પૈસા ન હોવાથી તેઓ આપી શકે તેમ નથી અને થોડા સમય વીતી ગયા પછી પણ પૈસા ન મળતા આખરે તેમણે હાથ ઊંચા કરી ને ત્રણ એજન્ટ તમારા પૈસા ચાઉ કરી ગયા છે તેવું જણાવ્યું હતું આથી રોકાણકારોએ પોલીસમાં ફરિયાદ કરી અને પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે નમસ્કાર હું હેતલ મનોજ ચૌહાણ છું સીડા ગોલ્ડ ટ્રેવલિંગ કંપની જેના વિશે હું તમને એક અનેરી માહિતી આપવા માગું છું આ કંપનીમાં અમારી સાથે થયેલા ફ્રોડ અને અમારી સાથે જે બનેલા બનાવ તે હું તમને જણાવવા માંગુ છું હવે આમાં એમ છે કે અમને આ કંપની સીધા ગોલ્ડ ટ્રેગલિંગ લિમિટેડ એમણે અમને એવું સ વચન આપ્યું હતું કે ભાઈ તમે અઢાર હજાર ભરો છો તો હું અઢાર હજાર અર્થે તમને અઢી વર્ષની અંદર નવ લાખ રૂપિયા આપીશ જેવું એવું કશું બન્યું નથી ખાલી અમને ત્રણ ચેક મળ્યા છે અને ત્રણ જ ચેક પાસ થયા છે બરાબર છે આના પછીના જેટલા ચેક જે અમારા લેવા માટે ગયા છે અમે લોકો તો એ ચેક મળ્યા નથી અને એ અમે ચેક માટે લેવા માટે ફરીથી ત્યાં મા ચક્કર કાપ્યા તો એના માટે એ લોકો જુદી જુદી બધા બાના બતાવે છે બધી બાનાબાજી કરે છે ભાઈ આજે મારા ત્યાં લગ્ન છે આજે મારા ત્યાં આ છે આજે મારા ત્યાં પેલું છે બરાબર છે એટલે મારું કહેવાનો મતલબ એ છે કે આ સીધા ગોલ ટ્રેગલિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપની એક જાતનું ફ્રોડ છે બરાબર છે અને આ કંપનીને યોજનાર બરાબર કંપની બનાવનાર ચેતન્ય અશોક બારડોલીવાલા અશોક લલ્લુભાઈ બારડોલીવાલા અને ધર્મેશ અશોક બારડોલીવાલા આ ત્રણ છે જેમાંથી મેનેજિંગ ડિરેક્ટર તરીકે ચેતન્ય કુમાર કામ કરે છે બરાબર છે અને એના ઓનર છે અશોકભાઈ કંપનીના બરાબર છે આના વિશે બીજું તો હું ખાસ તમને એ કહેવા માંગુ છું કે આ જે કોઈ જોઈ રહ્યું હોય આ ઇન્ટરવ્યુ તો એ લોકોને મારી એવી વિનંતી છે કે જો તમે કોઈ આ સીડા ગોલ્ડ ટ્રેવલિંગ કંપની લિમિટેડમાં જોડાયા હોય તો પ્લીઝ અમારો સંપર્ક કરો અમારી સાથે અમારા નંબર છે અમારી સાથે વાતચીત કરો અને સામે આવવાની કોશિશ કરો બરાબર છે મેં તો મારું પોતાનું ઘર વેચીને આની અંદર પૈસા નાખ્યા છે સાહેબ બરાબર છે તમે ચાહો તો હું તમને એ વિષેના કા ડોક્યુમેન્ટ્સ બતાવી શકું છું બરાબર અને અમે આ વિશેની પોલીસમાં ફરિયાદ પણ કરી છે કે ભાઈ અમારી સાથે આ રીતના થયું છે આ બનાવો બન્યા છે બરાબર છે આ મારા ઘર વેચેલાના દસ્તાવેજ છે બરાબર છે અને મેં આ વિશે પોલીસ અંગે ફરિયાદ પણ કરી છે પણ પોલીસ દ્વારા કોઈ આ ફરિયાદનો જવાબ મને આપેલો નહીં આજે જ્યારે ન્યૂઝપેપરોમાં બહાર આવ્યું ન્યૂઝપેપરમાં છપાઈને આવ્યું ત્યાર પછી જ અમારી સાથે એ લોકોએ વાતચીત કરી અને અમારી સાથેના આ જો એમણે ફરિયાદ કરેલી તેનું એ છે બરાબર ઝેરોક્ષ છે નિવેદનો છે અને નિવેદનો બી એના અમારા આજે ન્યૂઝપેપરમાં આપી દીધા પછી એણે અમારા નિવેદનો લીધા છે અમે ફરિયાદ નોંધાવી તારીખ સોળ અને અમારા નિવેદન લેવાયા ચોવીસ આજે ચોવીસ તારીખે બરાબર છે તો આટલા દિવસ સુધી પોલીસ શું કરતી હતી અને અમે કોઈ પણ પોલીસ અધિકારીને મળવા જઈએ છીએ તો કોઈ પણ પોલીસ અધિકારી દાખલા તરીકે કોઈ પીઆઈને મળીએ છીએ તો પીઆઈ અમને એવી એવી રીતે જવાબ આપે છે કે ભાઈ તમે શું નાના છોકરા હતા તમને લોલીપોપ આપેલી કે તમે સાત લાખ રૂપિયા ભરી દીધા આવી રીતનું અમારી સાથે એ લોકો વાત વર્તન કરે છે તો શું એ યોગ્ય છે

જોડાયા પહેલાં મેં કંપનીની ડિટેલો ચેક કરી હતી અને કંપનીના ડોક્યુમેન્ટ્સ બરાબર હોવાના કારણે અમારે બેંકમાં અકાઉન્ટ પણ ખુલ્યું હતું અને એમાં કંપનીના ડિરેક્ટર ચૈતન્યભાઈ અશોકભાઈ બારડોલીવાલા એમના ફાધર અશોકભાઈ લલ્લુભાઈ બારડોલીવાલા ડિરેક્ટર હતા જેમના મારી પાસે એવિડન્સ છે જે અમે પોલીસ ચોકીમાં જમા કરાવ્યા છે અને મારે એક એવું છે કે અમારા ખત્રી સમાજનું મોટામાં મોટું કલંક એ આ બારડોલીવાલા ગ્રુપ છે કે જેણે આટલું મોટું કૌભાંડ કર્યું અને જે ઓલરેડી પહેલેથી જ ઘડાયેલું હતું અને મારું કહેવાનું એ એક બીજી વાત છે કે મિત્રો તમે જો આ કંપની સાથે કોઈ રોકાણ કર્યું હોય અને તમે જો તમારા પૈસા માટે ખરેખરમાં તમારી મહેનતના પૈસા માટે ઈચ્છતા હોય કે તમારા પૈસા નીકળી જાય તો અમારા કોન્ટેક નંબર પર અમને સંપર્ક કરો અને બીજી એક વસ્તુ તમને મારી કેવી છે કંપનીમાં આ એક વસ્તુ એવી મૂકવામાં આવી છે જેમ બેને કીધું કે એમણે અઢાર હજાર રૂપિયાની સામે તેમ છતાં એમણે એક ન્યૂ નવું એક નીચે રોયલ ક્લબ એડ કર્યું હતું જેમાં એમણે ક્લિયર કટ લખ્યું છે કે તમે કોઈ એક આઈડી એક યુનિટ એટલે કે પાંત્રીસો નવ્વાણું જો એક યુનિટ લો છો તો તમને કંપની વગર કંઈ મહેનતે આઠસો રૂપિયાના ચેક અગિયાર મહિના સુધી આપે છે ટીડીએસ તેમાં પંદર ટકા ટીડીએસ કાપીને તમને ચૂકવામાં આવે છે પણ આ કંપનીએ હજી સુધી લોકોને ત્રણ કે ચાર ચેક ચૂકવ્યા છે અને છેલ્લા ચાર મહિનાથી કંપની લોકોને ફેરવી રહી છે અને હું પોતે એવો ઇન્વેસ્ટ કરી રહ્યો છું કે જેમાં મેં હજી સુધી એમની પાસે પચીસ હજાર અને ચોવીસ ચોપ્પનસો નવ્વાણું એમ કરીને બે આઈડી લીધા હતા હજી સુધી એક રૂપિયો મળ્યો નથી કંપની છેલ્લા ત્રણ મહિનાથી મને ગુમાવી રહી છે કે આ પૈસા તમારા કંપનીના થર્ડ પર્સન લઈ ગયા છે જેનો હિસાબ થશે પછી તમને પૈસા મળશે અને કંપનીને છેલ્લા પંદર દિવસથી એના ડિરેક્ટરને અમે પકડી રાખ્યા હતા એના એવિડન્સ ફોટા સાથે અમારી પાસે છે કે એ લોકો ભાગી જતા અમે એને પકડ્યા હતા અને એમણે અમને વાયદો કર્યો હતો કે અમે તમને આટલા સમયમાં ચૂકવી દઈશું જેની બાદરી આપવા તૈયાર ન હતા કોઈ લખાણ આપવા તૈયાર ન હતા એ દરમિયાન એમને બહાર ભાગી જવાનો પ્લાન પણ કર્યો હતો જે બદલ અમે પોલીસમાં ફરિયાદ કરી છે અને જેના પર સોળ તારીખની ફરિયાદમાં હજી સુધી કોઈ નિવેદનો લેવાયા ન હતા જબકે એ લોકોની ફરિયાદ થઈ હતી તો એમના વકીલ અને ચૈતન્યભાઈના ટોટલી નિવેદનો પણ લેવાઈ ગયા છે પ્લસ એ લોકોની ફરિયાદો પણ નોંધાઈ ગઈ છે જે તમને વ્યક્તિઓ બતાવ્યા કે ભાવેશભાઈ વિજયભાઈ અને ભરતભાઈ એમના ઉપરની ફરિયાદો પણ આગળ વધારી દેવામાં આવી છે પણ હજી સુધી અમારું નિવેદન લેવાયું ન હતું ફાઇનલી અમે દિવ્ય ભાસ્કરનો સહારો લઈને જ્યારે પેપરમાં આ વિષે જાહેરાત કરી ત્યારે ત્યાંથી ઉપરથી કમિશનર સાહેબનો ફોન આવ્યો અને અમારા વકીલ ત્રુ એમને જાણ કરવામાં આવી ત્યારે ઉપરથી પ્રેશર આવ્યો પીઆઈ સાહેબને ખિલ્લાની અંદર જાણ કરવામાં આવી ત્યાંથી ગોયલ સાહેબ અહીંયા નાનપુરા પોલીસ ચોકીમાં વાત થઈ ત્યારબાદ એમણે આજની તારીખમાં અમારા નિવેદન લીધા છે સોળ તારીખ સોળ તારીખની અરજીના નિવેદન આજે લેવાયા છે અને હજી સુધી એફઆઈઆર ફાટી નથી જો અમારી પાસે પૂરતા એવિડન્સ છે જે પુરવાર કરે છે કે કંપનીમાં ફ્રોડ કરનાર વ્યક્તિ ચૈતન્યભાઈ બારડોલીવાલા એમના ફાધર અશોકભાઈ બારડોલીવાલા અને એમના બ્રધર જે મેનેજર તરીકે હતા ધર્મેશભાઈ બારડોલીવાલા આ તમામે આયોજિત કૃત્ય કર્યું છે જેના અમને અમારા જેવા ઘણા લોકોને છેતરપિંડી કરી છે અને અમે એક જ રિક્વેસ્ટ કરીશું કે આ અમે તમારા વતી કે અમારા ટોટલ તમામ વ્યક્તિઓ તમામ મિત્રો સુધી આ વાત કહેવા માગીએ છીએ કે તમે અમારી સાથે જોડાવ અગર આપણે સાચા છીએ તો આપણે આ કંપનીવાળા આવા ફ્રોડ કરનારા તમામને એક સબક શીખવવાનો છે કે આજ પછી આપણા દેશમાં કે આપણા સિટીમાં કોઈ આવું કૌભાંડ કરવા માટે સો વાર વિચાર કરે પ્લસ તમને મારે બીજી એક વસ્તુ કેવી છે કે આ તમામે તમામ જેટલા પણ વ્યક્તિઓ છે એ લોકોના પૈસા લઈકળતા હોય એમના તમામે તમામ ડોક્યુમેન્ટ અને ફોટા સાથે અમારા નંબર ઉપર સંપર્ક કરો અને અમને સાથ સહકાર આપો આ સિવાય હું તમને નંબર આપું છું એ નંબર પર અમને તમે સંપર્ક કરી શકો છો એમાં પ્રથમ નંબર છે અમરસિંહ ઉદયસિંહ રાજપૂત નંબર છે ચોરાણું બસો છાસઠ ડબલ ઝીરો સાતસો પચાસ જે તમને પાછળથી ફ્લેશ લાઈનમાં પણ દેખાશે બીજો નંબર છે મારો રાજીવ મહેતા ટ્રીપલ નાઇન ઝીરો વન ટુ નાઇન ઝીરો સેવન ત્રીજો નંબર છે મનોજભાઈ ચૌહાણ નેવું ત્રણસો બત્રીસ નવ્વાણું ઝીરો અઠ્યોતેર ચોથો નંબર છે રાકેશભાઈ ચૌહાણ સત્તાણું એકસો બાવીસ ઓગણત્રીસ બસો બાવન હું નંબર ફરીથી રિપીટ કરું છું ફર્સ્ટ નંબર છે અમરસિંહ રાજપૂત ચોરાણું બસો છાસઠ ડબલ જીરો સાતસો પચાસ નાઇન ફોર ટુ ડબલ સિક્સ ડબલ સેવન ફાઇવ ઝીરો સેકન્ડ નંબર છે રાજીવ મહેતા ટ્રીપલ નાઇન ઝીરો વન સેવન નવ્વાણું અઠ્ઠાણું ઝીરો બાર નવસો સાત ત્રીજો નંબર છે મનોજભાઈ ચૌહાણ જેમનો નંબર છે નાઇન ઝીરો ડબલ થ્રી ટુ ડબલ નાઇન ઝીરો સેવન એટ હું રિપીટ કરું છું નેવું ત્રણસો બત્રીસ નવ્વાણું ઝીરો ઇઠ્યોતેર અને ચોથો નંબર છે રાકેશભાઈ ચૌહાણ સત્તાણું એકસો બાવીસ ઓગણત્રીસ બસો બાવન નાઇન સેવન વન ડબલ ટુ ટુ નાઇન ટુ ટુ થેન્ક યુ બીજી એક વાત મિત્રો એ કહેવાની કે આ કંપનીના ડિરેક્ટર જે ચૈતન્યભાઈ છે ધર્મેશભાઈ એમના મેનેજર અને એમના ફાધર અશોકભાઈ એમના કહેવા મુજબ કંપનીના ડિરેક્ટર છે સ્મિતાબેન આંગીવાલા જે બેંગ્લોરથી આ કંપની ઓપરેટ કરે છે અને કંપનીની રજિસ્ટ્રેશન સિંગાપોરમાં થાય છે એવી મિસ ગાઈડો ઘણી બધી વ્યક્તિઓને આપવામાં આવી છે અને એમના કહેવા મુજબ કે નગીનદાસ બારડોલીવાલા અમારા પૂ દાદા છે જે અમારા મતલબ ભૂતપૂર્વ મેયર છે એવી ખોટી માહિતીઓ પણ આપવામાં આવી છે જબકે એમના દાદાનું નામ લલ્લુભાઈ છે જેથી લોકો એમના નામથી પણ ફસાયા છે જેમાં હું એક પોતે છું અને એમણે જે સ્મિતા આંગીવાલાનું નામ આપી છે એ સ્મિતાબેન આંગીવાલા એ આપણા જેમ એક રોકાણકાર જ છે કે જેમણે પોતે પચીસ લાખ રૂપિયા ભાઈ ખાઈ ગયા છે અને કંપની બેંગ્લોર શિફ્ટ સિસ્ટ છે જેની આપણી ફ્રેન્ચાઇઝી છે એવા ખોટા આક્ષેપો એમણે કર્યા છે કે ભાઈ અમારી કંપની બેંગ્લોરની છે અમે ડિરેક્ટર નથી બરાબર છે અને જેઓ પોતે સુરતના રહેવાસી છે એમના કંપનીના રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ્સની અંદર સુરતના બધા જ એડ્રેસ છે કે જે એમના ઘરના પણ એડ્રેસ છે અને હું બીજી એક વસ્તુ એક રિક્વેસ્ટ કરવા માગું છું કે કમિશનર સાહેબને કે કમિશનર કમિશનર સાહેબ આપણા અગર તમે આપ જોઈ રહ્યા હોય અથવા તો આપણા જે થકી જેટલા પણ મિત્રો હોય જે કમિશનર સાહેબ સાથે રિક્વેસ્ટ કરવા માંગતા હોય તો એમની કેવી રિક્વેસ્ટ છે કે જે આપણા એફઆઈઆર જે જેમના આરોપીઓ પર એફઆઈઆર ફાટી છે એમની જેટલી કાર્યવાહી ફાસ્ટ થઈ છે તો આપણે એક રિક્વેસ્ટ કે આપણે પાસે બધા એવિડન્સ અને બધા ડોક્યુમેન્ટ હોવા છતાં આપણી એફઆઈઆર નથી થઈ તો પહેલી તકે એફઆઈઆર કરીને એના પર ગુનો દાખલ કરો મારું નામ મનોજભાઈ ભાલુભાઈ ચૌહાણ છે મારી પત્નીએ તમને આગળ બધી વિગત જણાવી દીધેલી છે રાજુભાઈએ પણ ઘણી માહિતી અમને આપી છે એના ગાઈડન્સ પણ અમે આગળ ચાલીએ છીએ અને હિંમત કરીએ છીએ ઘણા મિત્રો જે છે આગળ નથી આવતા અને ઘણાને ખ્યાલ જ નથી કે આ કંપની આ હિસાબે ફ્રોડ કરી રહી છે હું તો તમને એટલું જ જણાવું છું જલ્દીથી તમે આગળ આવો બરાબર હું મારું મકાન વેચીનામાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે હું આજે રોડ પર છું પણ આજે હું હિંમત રાખું છું કે હું આજે લડત કરીશ તો જ મને પૈસા મળશે બરાબર છે એટલે તમે અમારી સાથે રહો ને પ્લીઝ અમને સહકાર આપો અને કમિશનર સાહેબને અમને અરજી કરવા માટે જઈએ છીએ જલ્દીથી જલ્દી ભાઈ એફઆઈઆર થાય ને કડકમાં કડક પગલાં લેવાય જેમાં સુરતી પ્રજાનું નામ બદનામ થઈ રહ્યું છે એ પ્લીઝ બચાવવાનું તમે આગળ આવો થેન્ક યુ નમસ્કાર મિત્રો મારું નામ અમરસિંહ રાજપૂત છે મારા આ કંપનીની અંદર છ લાખ છવ્વીસ હજાર રૂપિયા રોકાયેલા છે જેમાંથી મારા સાડા ત્રણ લાખ રૂપિયા જો આવવાના બાકી છે મુદ્દલ રકમમાં અને આ કંપનીની અંદર જે જોડાયેલા લોકો છે એમાં ખાલી સુરતના લોકો નથી અમદાવાદ બરોડા મુંબઈ મહારાષ્ટ્રના લોકો છે જેમના પૈસાના અંદર ફસાયા હતા જે લોકોને તો જાણ નથી કે કંપની બંધ થઈ ગઈ છે થેન્ક યુ હેલો મિત્રો મેં ભરતકુમાર ઈસવાલાલ કાનપુરવાલા અને મેં આની અંદર મારી તન આઈડી છે જેની અંદર મારા એક લાખ સાઠ હજાર રૂપિયા જેવા લાગેલા છે એની અંદર મેં આવવાનું કારણ એક જ હતું કે આની અંદર જે એક્સ મેયર નગીદાસ બારડોલીવા કરીને જણાવવાના કીને હકીકતમાં એવું નહીં હતું એમના જે પૌત્ર ચેતનભાઈ અને ધર્મેશભાઈ અને અશોકભાઈએ અમે લોકોને મૂરખ બનાવ્યા આ રીતે કામ કર્યું દુનિયાની અંદર આજે જોવા જાવ સુરતની અંદર બહાર બહારથી બધા આવે છે સુરતમાં લોકો સારી રીતે કમાય છે લેકિન સુરતનું નામ બદના નથી તે માટે અમે પોલીસ ને અને બાકી જે આપણે ઇન્સ્પેક્ટરો છે પીએસઆઈ છે એ લોકોને વિનંતી કરીએ છીએ કે આ સુરતનું નામ ખરાબ ના થાય એ લોકોને આવું પગલું લેવામાં આવે કે સુરતનું નામ આજે અમેરિકા વિદેશોમાં નામ ગૌરવથી લેવામાં આવે છે એ ગૌરવતા આપણે જાણવીએ રાખીએ એ લોકોને એવા દંડ આપવામાં આવે કે લોકો આવું કામ ના કરે નમસ્કાર મિત્રો હું વિજયભાઈ પટેલ બોલું છું આ કંપનીમાં મારી સાથે તેમજ મારા મિત્રો સાથે ઘણું બધું મોટું ફ્રોડ થઈ ચૂકેલું છે કમસે કમ મારા પોતાના એક લાખ સડસઠ હજાર રૂપિયામાંથી કમ પાસઠ હજાર જેવા મળ્યા છે બાકીના એક લાખને સમથિંગ લેવાના બાકી છે તેમજ મારા મિત્રોના ચારથી પાંચ લાખ રૂપિયા આ કંપનીમાં ફસાઈ ચૂકેલા છે અને બીજા જે પણ મિત્રો હોય તે ટોટલને જાણ કરવાની કે આ કંપનીમાં જેની સાથે ફ્રોડ થયું હોય તે અમારો સંપર્ક કરે થેન્ક યુ વેરી મચ નમસ્કાર મિત્રો મારું નામ ભાવેશભાઈ છે હું સુરતનો જ રહેવાસી છું ને મેં આ કંપનીમાં છ લાખ ચાલીસ હજાર રૂપિયા રોકેલા હતા જે માટે મને એક પણ રૂપિયો મળ્યો નથી મહેરબાની કરીને જે વ્યક્તિ સુરત સિવાયના બહારના વ્યક્તિ જે ઓછામાં ઓછા એક હજારથી પંદરસો વ્યક્તિ આ કંપનીમાં જોડાયેલા છે જેને હજુ સુધી જાન નથી તે મહેરબાની કરે સુરત ચેનલ દ્વારા આ જાન લે કે ભાઈ આ વ્યક્તિ ખરેખરમાં ફ્રોડ છે ચેતન્યાભાઈ બારદોલીવાલા અશોકભાઈ બારદોલીવાલા અને ધર્મેશભાઈ બારદોલીવાલા જે ઓછામાં ઓછું પાંચથી સાઠ કરોડ રૂપિયાનું ભોપાન કરેલું છે આ કંપનીમાં ને એમનું ઘર પણ બંધ છે ને એમનો જે ઓફિસ હતી તેમાં પણ ટારું લગાવીને કશે ફરાર થઈ ગયા છે જેની હજુ સુધી કોઈ જાન નથી એમને ફોન કરવામાં આવે છે તો એ ફોન પણ નથી ઉપાડતા અને વ્યવસ્થિત લોકોને જવાબ પણ નથી આપતા જે લોકો આ વસ્તુથી અંજાન હોય તે મહેરબાની કરીને સુરત ચેનલને કોન્ટેક કરે કાટો પછી અમારા જે મિત્રોએ તમારા જે નંબર આપેલા છે તે નંબર પર કોન્ટેક કરે એટલે તમને એનું નિવારણ નીકળે